हेलो डियर फ्रेंड्स मित्रों, आज आप छेलो अगत्य एक टॉपिक समझी लीए। टॉपिक नाम है एप्लिकेशन। आम तो एप्लिकेशन ते वर्गखंड में भाई हो छो, पर छता अहीं हूँ तमने एक वक्त एप्लिकेशन आ टॉपिक जो है ये बराबर लखी ने समझा के लखवा થોડુંક આ નોટપેડ ને હિસાબે લખવામાં છે આમ તેમ થાય છે, પણ હું તમને બહુ પરફેક્ટ રીતે આ ટોપિક સમજાવી દઉં. જો મિત્ર, તમારી પાસે એક આવું એપ્લિકેશન આવે, ધારો કે ધ્યેય પ્રજાપતિ, ધ્યેય પ્રજાપતિ ફ્રોમ શાંતનમ, આ એક હું પેપરની જે એપ્લિકેશન લખાવું છું, મારી પાસે એક પેપર છે, એ પેપર માંથી જ તમને હું એપ્લિકેશન સમજાવી દઉં. બ્લોક નંબર 10, આકાશ ગંગા સોસાયટી જુનાગઢ. Wants to apply for the post of an accountant to the manager KRS healthcare Shivaji Road Pune. Draft an application on his behalf. જો મિત્ર, આવું એક ટાઈટલ તમારે આવશે. હું ટાઈટલ ફરી વખત બોલું છું, ધ્યેય પ્રજાપતિ ફ્રોમ શાંતનમ, બ્લોક નંબર 10, આકાશ ગંગા સોસાયટી, જુનાગઢ. રાઇટ્સ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ટુ ધ મેનેજર KRS હેલ્થકેર શિવાજી રોડ પુણે. ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. આવું એક સૂચના આવશે અને એ સૂચનામાંથી આપણે શું ગોતવાનું, શું ધ્યાન રાખવાનું છે. આમાંથી ત્રણ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. એક, અરજી કરનાર કોણ છે તે. બીજું, અરજી કોને કરવાની છે તે, અને શેની અરજી કરવાની છે તે. આ ત્રણ વસ્તુ તમને દરેક એપ્લિકેશનમાં ખબર પડવી જોઈએ. જો આ ધ્યેય પ્રજાપતિ શાંતનમ, બ્લોક નંબર 10, અક્ષય ગંગા સોસાયટી, જુનાગઢ, આ અરજી કરનાર છે. કોણ છે આ અરજી કરનાર? તમને ખબર પડી ગઈ કે કોણ છે અરજી કરનાર? તો અરજી કરનાર છે ધ્યેય પ્રજાપતિ, શાંતનમ, બ્લોક નંબર 10, અક્ષય, આકાશ ગંગાનગર, જુનાગઢ, અરજી કરનાર છે. શેની અરજી કરવાની છે? એકાઉન્ટન્ટની અરજી કરવાની છે. એકાઉન્ટન્ટની અરજી, અને કરવાની છે ક્યાં? અહીંયા કરવાની છે. મેનેજર KRS હેલ્થકેર, શિવાજી રોડ, પુણે 411002. આ ત્રણ વસ્તુ દરેકમાં તમારે ગોતી કાઢવાની છે. સમજાણું મિત્રો? શું ત્રણ જોવાનું છે? એક, અરજી કરે છે કોણ, બીજું ક્યાં અરજી કરવાની છે તે, અને શેની અરજી કરવાની છે. ત્રણ બાબતો બહુ અગત્યની છે. ધ્યેય પ્રજાપતિ, શાંતનમ, બ્લોક નંબર 10, આકાશગંગા સોસાયટી, જુનાગઢ, અરજી કરનાર છે. એકાઉન્ટન્ટની અરજી કરવાની છે, અને મેનેજર KRS હેલ્થકેર, શિવાજી રોડ, પુણે ને અરજી કરી છે. તો આવી ત્રણ બાબત તમને એપ્લિકેશનમાં જોવા મળશે. તમારે આ ત્રણ બાબતોને ખાસ ધ્યાન રાખવાનું છે.
બરાબર તો હવે અહીંથી હું અરજી કરું છું આ ટાઈપનું તમારું એક કાગળ હશે આ તમારો હાંસિયો બરાબર છે આ જે હાંસિયો છે એ હાંસિયા રેડ કલરનો દેખાય છે એમ જ રાખવાનો છે તો પહેલા આપણે અહીંયા જે અરજી કરનાર છે એનું નામ લખવું પડે તો જો અહીંયા હું લખું છું ધ્યેય પ્રજાપતિ ધ્યેય પ્રજાપતિ બરાબર આમાં અલ્પ વિરામ પૂર્ણ વિરામ કાંઈ નો આવે આ ફ્રોમ નો લખાય યાદ રાખજો ફ્રોમ નો લખાય ડાયરેક્ટ શાંતનમ શાંતનમ હવે એની નીચે લખવાનું બ્લો નંબર 10 એની નીચે લખવાનું છે આકાશ ગંગાનગર આકાશ બ્લોક નંબર 10 અલ્પ વિરામ શાંતનમ અલ્પ વિરામ આકાશ ગંગાનગર આકાશ ગંગા સોસાયટી છે સોરી નગર નથી સોસાયટી અને જૂનાગઢ આ રીતે આપણે સરનામું લખવાનું આની નીચે તારીખ લખવાની જે દિવસે તમારી પરીક્ષા હોય એ દિવસે તારીખ લખવાની માનો કે 10મી એ પરીક્ષા છે ઇંગ્લિશ નું તો 10th પછી જુલાઈ પછી આમ 2021 જેવું વહેલું હોય પૂરું લખો તો એ વાંધો 10th July 2021 આ રીતે તારીખ લખવાની અહીંયા શું ખાસિયત રાખવાની યાદ રાખજો શું ખાસિયત આ એક સીધી લીટીમાં આવવું જોઈએ સરનામું એક સીધી લીટીમાં લખવાનું છે બીજું પહેલો અક્ષર બધાનો કેપિટલ આ તમે જોઈ શકો છો બધાનો કેપિટલ છે બરાબર પછી અહીંયા જે અલ્પવિરામ પૂર્ણ વિરામની જરૂર પડે ત્યાં અલ્પવિરામ પૂર્ણ વિરામ ચોક્કસ કરવા ત્રણ આમાં ખાસિયત સમજાણી વાત શું ત્રણ ખાસિયત એક સીધી લીટીમાં લખવાનું સરનામું એટલે કેમ કે ભાઈ અહીંયા ધ્યેય પ્રજાપતિ લખો પછી શાંતનમ અહીંયા લખો પછી લખો બ્લોક નંબર 10 પછી લખો આકાશ ગંગા સોસાયટી પછી લખો જૂનાગઢ આમ આડું અવળું નહીં એક સીધી લીટીમાં રાઈટ બીજું પહેલો અક્ષર કેપિટલ આમાં બધા અને ત્રીજું જે અલ્પવિરામ પૂર્ણ વિરામની જરૂર પડે ત્યાં અલ્પવિરામ પૂર્ણ વિરામ લખવાના સમજાણા ત્રણ મુદ્દા તો હું પાછો બોલું ખબર પડી હોય તો આગળ બોલું ત્રણ મુદ્દા માટે ધ્યાન આપજો ત્રણ મુદ્દા કયા કયા સીધી લાઈનમાં પહેલો અક્ષર કેપિટલ અને જે અલ્પવિરામ અને પૂર્ણ વિરામની જરૂર પડે ત્યાં યોગ્ય રીતે અલ્પવિરામ પૂર્ણ વિરામ પછી મિત્રો આ એક લીટીને છોડી દેજો અને પછી અહીંથી લખવાનું જો આ હાંસિયો છે ને એને અડીને પેલા લખવાનું 2 પછી અલ્પવિરામ પછી ધ મેનેજર તો આપણે લખશું ધ મેનેજર MANAGER પછી અલ્પવિરામ પૂર્ણ વિરામ કઈ કરવાની જરૂર નહીં પછી KRS હેલ્થ કેર પછી અલ્પવિરામ પછી શિવાજી રોડ શિવાજી રોડ પછી અલ્પવિરામ અને પછી પુણે પછી તો કે 411002 અને પૂર્ણવિરામ આનો શું નિયમ તો કે આનો ઈ જ નિયમ આની જેવો એક સીધી લીટીમાં તમે જોઈ શકો છો સીધી લીટી પછી મને આ નોટપેડ છે એટલે બહુ એક્ઝેક્ટ સીધી લીટીમાં નથી દેખાતું પણ તમને જોઈ શકો છો કે એકદમ સીધી લીટીમાં તમારે લખવાનું છે પહેલો અક્ષર કેપિટલ અને જ્યાં અલ્પવિરામ પૂર્ણ વિરામની જરૂર પડે ત્યાં અલ્પવિરામ પૂર્ણ વિરામ આ ગુજરાતી અંગ્રેજી હિન્દી કોઈ પણ જગ્યાએ તમે પત્ર લખતા હોય તો આવું કરવાનું હોય જ રિયલ લાઈફમાં પણ આ એપ્લિકેશન એક જ ટોપિક એવો છે કે જે રિયલ લાઈફ સાથે જોડાયેલો છે અહીંથી તમે 12મા પછી ગ્રેજ્યુએટ થઈને ક્યાંય નોકરી કરવા જાઓ એટલે આવી જ અરજી આપવાની હોય સમજાણી વાળી વાત અહીંયા જે નિયમ હતો એનો આ નિયમ હવે એક લીટી છોડીને અહીંયા લખશું સબ્જેક્ટ SUB પછી શું લખવાનું એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ બસ અહીંયા વાત પૂરી આટલું લખવાનું એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ અહીંયા છે ને એકાઉન્ટન્ટ લખું ને એ દર વખતે ફરતું જશે પણ આમ તો લખવાનું હવે એની નીચે એક લીટી છોડીને આપણે લખશું રિસ્પેક્ટેડ સર પછી અલ્પવિરામ આમાં શું જોયું
लाइन ने अड़ीने छे पहलो अक्षर कैपिटल छे सर नो पहलो अक्षर कैपिटल छे अल्पविराम आमा शू जोयु लाइन थी थोड़ू अंदर एटले के पेरेग्राफ मा पछी सब्जेक्ट पछी बे रीते आपणे आम टपका करीए पछी ए कैपिटल अने पछी आ समझाणी आ वात हवे आ जे लीटी हुं लखुं छुं ए बधामां कॉमन लखवानी जो आ रीते विथ रेफरन्स टू योर एडवर्टाइजमेंट पब्लिश्ड इन टुडेज न्यूज़पेपर आई विश टू अप्लाई फॉर this post my personal details qualification and experience are given below આવી લાઈન ત્રણ બધાએ ફરજિયાત લખી જ નાખવાની બધી કોઈ પણ એપ્લિકેશન પૂછાય ને એમાં લખવાની આ મેં ત્રણ લાઈન કીધી છે આ સિવાયની તમે કોઈ લાઈન તાકી કરી હોય તો એ ઓકે જ છે નવનીતમાં આપી હોય તો એ બરાબર અપેક્ષિતમાંથી કરી હોય તો એ બરાબર વ્રત પ્રકાશનમાંથી કરી હોય તો એ બરાબર છે તમારા બીજા કોઈ શિક્ષકે શીખવાડી હોય તો એ બરાબર છે બીજી કોઈ જગ્યાએથી તમે શીખો તોય બરાબર છે રાઈટ છે આ ત્રણ લીટી આમ જ આવે એવું સહેજ નથી કોઈ પણ એક આ પેરેગ્રાફ લખવાનો છે કોઈ પણ એક રીતે મોઢે કરવા કોઈ પણ એક રીતે હવે આનું ગુજરાતી હું તમને કરી દઉં આમાં શું ધ્યાન રાખવાનું છે અહીંયા એક લીટી છોડી રિસ્પેક્ટર્સ છે પછી એક લીટી છોડી લખજો મારાથી અહીં લીટી છોડાણી નહીં ભૂલમાં પણ તમારે એક લીટી છોડીને લખવાની હવે શું કહે છે જુઓ વિથ રેફરન્સ રેફરન્સ એટલે સંદર્ભે to your advertisement એટલે તમારી જાહેરાત published એટલે પ્રકાશિત થઈ in today's newspaper આજના વર્તમાનપત્રમાં આજના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલી તમારી જાહેરાતના સંદર્ભે I wish to apply for this post wish એટલે ઈચ્છું છું apply એટલે અરજી કરવા for this post આ જગ્યા માટે હું આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છું છું આજના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલી તમારી જાહેરાતના સંદર્ભે હું આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છું છું આજના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલી તમારી જાહેરાતના સંદર્ભે હું આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છું છું માય પર્સનલ ડિટેલ્સ મારી વ્યક્તિગત વિગતો ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત એક્સપિરિયન્સ અનુભવ આર ગીવન બિલો નીચે મુજબ છે મારી વ્યક્તિગત વિગતો શૈક્ષણિક લાયકાત અને અનુભવ નીચે મુજબ આજના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલી તમારી જાહેરાતના સંદર્ભે હું અરજી કરવા આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છું છું મારી શૈક્ષણિક લાયકાત વ્યક્તિગત વિગતો નીચે મુજબ છે બસ ટૂંકમાં લખવાનું છે ત્રણ લીટીથી વધારે આમાં લખવાનું હોતું નથી આ લીટી બધા જ પ્રકારની એપ્લિકેશનમાં આમ લખી શકાય તમે આના સિવાય બીજા કોઈ શિક્ષકે કીધું હોય ને કે આમ લખવાય આ એ સાચું જ છે એપ્લિકેશન વર્ષોથી આવે છે ટોપિક બહુ વર્ષોથી આવે છે અને આ વર્ષોથી લખતા આવીએ છીએ હું છેલ્લા 30 વર્ષથી આ વાક્ય આ પેરેગ્રાફ આમ આમ લખાવતો આવું છું 30 વર્ષોથી એક ધારો આ પેરેગ્રાફ આમ નામ લખાવતો આવું છું અને ચાલે જ છે મારે પોતાને અરજી કરવી હોય તો આમ જ લખું છું એટલે બહુ કોમન લાઈન છે આ સિવાય તમે નવનીત અપેક્ષિતમાં જોશો તો આ પેરેગ્રાફ બીજી રીતે લખેલો હોય એ સાચો જ છે એમાં કોઈ બહુ કન્ફ્યુઝન નથી અહીંયા પહેલું કીધું છે પર્સનલ ડિટેલ સાંભળજો આપણે હવે લખીએ પર્સનલ ડિટેલ આમાં છે ને મિત્રો બધામાં એક એક લીટી છોડતી જવાની એટલે આપણી એપ્લિકેશન 2-2.5 પેજની થાય અને થોડુંક સારું દેખાય વ્યવસ્થિત લખાય બધાએ આ બધો લખવાનો છે સરળ છે માર્ક આપે એવો છે એક છે નામ સાંભળ્યા છે અહીંયા એમ લખાય નેમ નેમને એપ્લિકન્ટ્સ નેમ એ કહેવાય એપ્લિકન્ટ્સ નેમ રાઈટ એપ્લિકન્ટ્સ નેમ અહીંયા આપણે એકડો લખીએ અથવા અહીંયા લખીએ એકડો અને આપણે લખશું
એપ્લિકન્ટ્સ નેમ. એપ્લિકન્ટ્સ નેમ એટલે અરજી કરનારનું નામ. તમે ખાલી નેમે લખી શકો, ફૂલ નેમ લખી શકો. આપણી પાસે નામ છે પ્રજાપતિનું નામ છે. શું નામ છે? ધ્યેય પ્રજાપતિ, રાઈટ? તો આપણે અહીંયા લખી નાખીએ THYAY ધ્યેય પ્રજાપતિ. ધ્યેય પ્રજાપતિ આવું નામ લખીને પછી આપણે શું લખશું? તો બીજું આપણે લખશું એડ્રેસ, ADDRESS. હું અહીં વચ્ચે વચ્ચે એક એક લીટીનો ગેપ મૂકું છું એટલે હરખું દેખાય. ADDRESS એડ્રેસ. તો એના માટે શું લખશું આપણે? એસ એબો. એઝ એબો એટલે ઉપર મુજબ. એઝ એબો એટલે ઉપર મુજબ. એડ્રેસ ઉપર મુજબ એટલે ઉપર એક લખ્યું છે આપણે, તમે જોયું હોય તો આ આ મુજબ, ઉપર મુજબ, આ મુજબ, રાઈટ? એસ એબો. પછી આપણે આગળ વધીએ અને પછી આપણે લખશું ત્રીજામાં ડેટ ઓફ બર્થ. આ બહુ અગત્યનું છે, ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ લખો ને એટલે એને ઓછામાં ઓછો 25 વર્ષનો બનાવવાનો. તમારે તમારી જન્મ તારીખ નથી લખવાની મિત્રો, 25 વર્ષનો બનાવવાનો. મૂર્તિયાને જે કોઈ અરજી કરનાર હોય ને એને 25 વર્ષનો બનાવવાનો. આજથી 25 વર્ષનો બનાવવાનો એટલે આપણે 2020 માંથી 25 બાદ કરો એટલે 1995-94 જન્મવાનો. હવે તારીખ યાદ રાખવાની કોઈ પણ, મેં મારી જો આ જન્મ તારીખ લીધી 7, પછી જો આ મેં મારા જન્મનો મહિનો લીધો, આ બે તમને આવડે, પણ મારે આને ક્યારે જન્માવવો પડશે? 1995 તોય લગભગ 25 વર્ષનો થાય. તમને તમારી જન્મ તારીખ આવડતી હોય, જન્મનો મહિનો આવડતો હોય, પણ વર્ષ આ લખવાનું યાદ રાખજો. 94-95 લખવાનું, તમારું નહીં લખવાનું હોને, કેમ કે તમે હજી કેટલા હશો? 16 પૂરું કર્યું છે ને, 17 હશો, 16-17 વર્ષના હશો. પણ નહીં, 18 વર્ષ પછી કે 20 વર્ષ પછી તો નોકરી આપવાની ચાલુ થાય. એટલે ઓછામાં ઓછો 25 વર્ષનો હોવો જોઈએ. આ ખાસ યાદ રાખવાનું, રાઈટ? એટલે કોઈ એક યાદ રાખી નાખવાનું. 7/3/1995 મેં મારી જન્મ તારીખ લખી, મેં જન્મનું મહિનો લખ્યો, પણ વર્ષ આ લખ્યું. મારે અહીંયા 73 આવે છે, 7/3/73, પણ મારે અહીંયા 73 ન લખાય, નહીંતર નોકરી ન મળે, રાઈટ? 73 લખો એટલે 48 વર્ષ થઈ જાય, રાઈટ? એટલે નોકરી મળે નહીં. પછી ચોથું એજ. તો એપ્રોક્સિમેટલી આપણને ખબર છે 25 વર્ષ છે, 25 યર્સ આમ તો લખવાનું. પછી નેશનાલિટી. નેશનાલિટી હંમેશા ભારતીય જ લખવાનું. નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા, ઇન્ડિયન, રાઈટ? પછી આમાં ઘણા બધા મુદ્દા. હવે હું એક લખું છું પર્સનાલિટી. પર્સનાલિટી એક લખીએ આપણે તો એ પર્સનાલિટીમાં લખવાનું ડાયનેમિક. ડાયનેમિક એટલે સરસ, સારી. પછી 7 લખવાનું હોબી. તો હોબીમાં આપણે કોઈ પણ એક લખીએ રીડિંગ. આવી કોઈ એક હોબી લખવાની, 2 લખવું હોય તો લખવાનું પ્લેઇંગ ક્રિકેટ. આવી કોઈ એક 2 હોબી લખવાનું, ટ્રાવેલિંગ, આવી કોઈ પણ. પછી એક લખીએ આપણે લેંગ્વેજીસ નોન, એટલે તમને કેટલી ભાષા આવે, તો એના માટે આપણે લખી નાખવાનું હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. આ સિવાય પણ તમે આ ડિટેલમાં લખી શકો. આ મેં 8 લખી, આવી કોઈ પણ 8-10 ડિટેલ લખવાની. આમાં હજી છે હાઈટ છે, વેઇટ છે, પણ એક વસ્તુ યાદ રાખવાની, કાસ્ટ નહીં લખવાની, જાતિ કઈ, બરાબર છે, વતનનું ગામ કયું એ નહીં લખવાનું, આવું નહીં લખવાનું, બાકી બધી લખવાની, હાઈટ, વેઇટ, બરાબર, બીજું કઈ બીજા સાહિત્યમાંથી તમે વાંચ્યું હોય તો લખવાનું. પણ આ બધી કોમન બાબત છે. અરજી કરનારનું નામ, સરનામું, જન્મ તારીખ, ઉંમર, રાષ્ટ્રીયતા, વ્યક્તિત્વ, શોખ અને જાણતા હોય એટલી ભાષા. આ 8 તો કોમન લખી જ નાખવા. 8 લખો એટલે ઇનફ છે, વધારે જરૂરિયાત નથી. આમ છતાં કોઈને લખવું હોય કે ભાઈ મને આમ લખવું છે 2 લીટી, તો એ લખી શકાય, એમાં કાંઈ વાંધો નહીં.
તો એપ્લિકેશનના ત્રણ પડાવ હતા, એમાંનું એક પડાવ હતું આ પર્સનાલિટી. હવે બીજો પડાવ છે ક્વોલિફિકેશન. યાદ રાખજો, ક્વોલિફિકેશન અગત્યની વાત છે. આના ઉપર જ એપ્લિકેશનનો આધાર છે. તમારી એપ્લિકેશન સાચી કે ખોટી એનો મુખ્ય આધાર આ ક્વોલિફિકેશન્સ આના ઉપર છે. શૈક્ષણિક લાયકાતો કેટલી છે, રાઈટ? તો એમાં આપણે ચાર ખાના, પાંચ છ ખાના બનાવવાનું. એમાં એક છે, પહેલું છે સિરિયલ નંબરનું ખાનું. સિરિયલ નંબર એટલે અનુક્રમ નંબર. પછી બીજું ખાનું બનાવવાનું નેમ ઓફ એક્ઝામ, તમે ક્યાં કઈ પરીક્ષા પાસ કરી એ લખવાનું. ત્રીજું ખાનું લખવાનું નેમ ઓફ બોર્ડ યુનિવર્સિટી, તમે કયા બોર્ડ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો એ લખવાનું. પછી લખવાનું પર્સન્ટેજ, ટકા. અને પછી લખવાનું એટેમ્પ્ટ. હવે અહીં આમાંથી કોઈને એમ થશે કે સાહેબ આમાં યર નો લખાય, લખાય, પણ ભૂલ આવે ને એવું એકે નહીં કરવાનું. આટલા કારણ કરો ને એટલે આમાં ભૂલ નો આવે અને તમારી બધી ડિટેલ સાચી પડે, રાઈટ? એટલે ભૂલ નો આવી જોઈએ, આપણી મેઇન વાત છે. બીજું બધું ચાલે. પહેલું એક, પહેલી પરીક્ષા આપણી કઈ કહેવાય? SSE કહેવાય. એને બોર્ડ કયું હોય? ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, આ હોય GSEB. પર્સન્ટેજ આપણે માપે રાખવાના 68%, અને પ્રયત્ન પહેલો આમ જ લખવાનો. આ ખાનામાં તો બધા આમ જ લખવાનું. આમ લખવાનો મતલબ એમ કે પહેલી ટ્રાય પાસ, એટલે કે 10મું પાસ કરવા ટ્રાયું નથી મારી, વારંવાર 10મું નથી આપ્યું, એક જ વારમાં પાસ. પછી તો કે બીજું, બીજી કઈ પરીક્ષા? તો કે HSE. એને કયું કહેવાય? GHEB, ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. આનાથી 2% ઓછા લઈ, અને એમાં પણ આપણે લખવાનો પહેલો પ્રયાસ. હવે ત્રીજું, અહીંથી અગત્યનું છે, આ પેલું બે છે ને બધામાં કોમન આવશે, બધા લાયકાતમાં બે પહેલા કોમન. પણ હવે આપણે જોવાનું કે શેની અરજી કરવાની છે, તો કે એકાઉન્ટન્ટની. તો એકાઉન્ટન્ટની લાયકાત શું થાય? તો કે એકાઉન્ટન્ટની લાયકાત થાય BCOM MCOM, એની લાયકાત BCOM MCOM હોય. એકાઉન્ટન્ટની લાયકાત કઈ હોય? BCOM અને MCOM. તો આપણે લખવાનું પહેલા BCOM. હવે કોઈ પણ યુનિવર્સિટી લેવાની, એમાં આપણે આ લઈ લેવાની, બહુ સહેલી. ગુજરાત યુનિવર્સિટી લખવું બહુ સહેલું. હું લખવાનું GUJUNI, બસ આમ લખો એટલે થઈ ગયું. હવે આનાથી વળી પાછા 2% ઓછા રાખી, 64%, અને પ્રયત્ન પહેલો. અને આપણે હવે ચોથું લખીએ MCOM, રાઈટ? તો એમાં તો કે ગુજરાત યુનિવર્સિટી. પછી તો કે આમાં આપણે વળી 1-2% ઓછા લખીએ, 60% રાખીએ. ચાલો પેલો પર કઈ 90-98-98% એમ ન લખાય, રાઈટ? એ ખોટું કહેવાય. તો આ રીતે તમારે લાયકાત લખવાની. હવે પ્રશ્ન એવો થાય કે લાયકાત કેમ ખબર પડે? તો વ્રજ પ્રકાશન ની અંદર લાયકાત નું આખું ટેબલ આપેલું છે. કયા અભ્યાસક્રમમાં કયો લાયકાત છે એનું ટેબલ છે, જોઈ લે. એમાં ફેમસ જે છે કોર્સિસ એ તમને પૂછાય. એ કોમર્સ વાળા છો એટલે એકાઉન્ટન્ટ ની તો પૂછાય જ, બરાબર? અથવા એકાઉન્ટ ટીચર ની પૂછાય. હવે તો કે હવે આપણે અહીંયા લખશું એક્સપિરિયન્સ. આ આપણી લાયકાત થઈ. આ હવે એક ત્રીજો મુદ્દો, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો એના માટે એક વાક્ય ચોક્કસ લખવાનું, આઈ હેવ બીન સર્વિંગ અથવા વર્કિંગ એઝ એન એકાઉન્ટન્ટ. ઇન, હવે અહીંયા કંપની નામ લખવાનું. અહીંયા આપણે તો અરજી કરીએ જ, અહીંયા આપણે અરજી કરીએ જ. હાલમાં ક્યાં નોકરી કરીએ છીએ એ લખવાનું. હાલમાં કોઈ એક બીજી કંપની લખી નાખીએ આપણે, જો આ ટાઈપની બનાવી નાખવાની. RDS કન્સલ્ટન્ટ, રિંગ રોડ, સુરત 4-3 years, 2 years. પછી આપણે જ લખવાનું
હું કરવા નોકરી છોડી દેવી રીઝન ફોર લિવિંગ ધ જોબ ઈ હું કરવા નોકરી છોડી દેવી છે આવડી આ એકાઉન્ટન્ટ ની આરડીએસ કન્સલ્ટન્ટ રિંગ રોડ સુરત ની કેમ નોકરી છોડવાની એક જ વાક્ય લખવા ફોર બેટર પ્રોગ્રેસ સારી પ્રગતિ માટે સારા ફોર બેટર પ્રોગ્રેસ બેટર ફ્યુચર આવું કોઈ પણ લખાય તો પછી લખવાનું એક્સપેક્ટેડ સેલરી તમારે અપેક્ષિત પગાર કેટલો છે તો હવે આપણે લખી નાખવાનું 25,000 પર મંથ આમ લખીએ 25,000 પર મંથ આપણે કોઈ એક આંકડો લખી નાખવાનો પણ 50 લાખ રૂપિયા ને એવું ન લખાય અમુક છોકરામાં બહુ જોવા મળે એને પરીક્ષા જેવા મુદ્દામાં સિરિયસ ન હોય આ ડોળું લખી નાખે પછી હેરાન થાય પછી આપણે લખવાનું રેફરન્સ આ તમે કોના રેફરન્સ તો જ્યાં નોકરી કરતા હોય ને એનું પહેલા લખવા ધ મેનેજર હવે એનું નામ લખવાનું ડી એસ દવે કયા આરડીએસ કન્સલ્ટન્ટ ક્યાં આવી છે તો કે રિંગ રોડ અને સુરત હવે આવો એક નહીં બે રેફરન્સ આપ કોઈ એક રેફરન્સમાં નહીં જીવાનું બે રેફરન્સ આપવા જોઈએ હવે બીજો રેફરન્સ આપીએ ધ પ્રિન્સિપાલ એમ એન રાવ નવ્યું કોલેજ આ એટલે હું ખબર રેફરન્સ એટલે કે તમારે વિશે પૂછવું છું કે આ ભાઈ કેવા તો એને આપણે સામેથી કહી દેવાનું કે આ બે વ્યક્તિ એવા છે કે એને તમે પૂછી શકશો હું એક્ઝેક્ટ માણસ કેવો છે રાઈટ મારું કામ કેવું છે ભણો તો કેવું એ આ રેફરન્સ હવે એક આ વાક્ય લખવાનું સર ઇફ યુ ગીવ મી a chance for an interview જો તમે મને ઇન્ટરવ્યુ ની તક આપશો તો સર જો તમે મને ઇન્ટરવ્યુ ની તક આપશો તો I will show you હું તમને બતાવીશ I will show you my abilities સર જો તમે મને ઇન્ટરવ્યુ ની તક આપશો તો હું તમને મારી એબિલિટી મતલબ મારી આવડત બતાવી શકીશ પછી લખવાનું હોપિંગ ટુ અ ફેવરેબલ રિસ્પોન્સ તમારા તરફથી સાચો આશાકારક જવાબ આવે એવી અપેક્ષા પછી લખવાનું થેન્ક યુ તમારો આભાર અહીંયા લખવાનું યોર્સ ફેથફુલી તમારો વિશ્વાસ કોણ તો કે અરજી કરનાર કોણ હતો તો કે ધ્યેય પ્રજાપતિ હજી આપણી એપ્લિકેશન પૂરી નથી થઈ હજી આપણે એક લખવાનું છે આ બાજુ લખવાનું આ નામ નીચે અને એ લખવાનું એન્ક્લોઝર એટલે બિડાણ એટલે શું કે તમે જે કઈ અરજીમાં કીધું છે એ સાચું છે કે ખોટું એ જોવા માટે આપણે ઝેરોક્સ નકલ પણ આપવી પડે તો સાંભળજો અ ટ્રુ કોપી ઓફ એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ ની ઝેરોક્સ શેના માટે જોવા આપણે જે જન્મ તારીખ કીધું આપણું નામ કીધું પપ્પાનું નામ એ બધું જોવા બીજું અ ટ્રુ કોપી ઓફ એસએસસી માર્કશીટ 10માની માર્કશીટ શેના માટે 10માના ટકા જોવા ત્રીજું અ ટ્રુ કોપી ઓફ એચએસસી માર્કશીટ શેના માટે 12માના ટકા જોવા
હજી હવે આપણે 2% જોવાના છે, તમને ખબર પડી ગઈ બીકોમ ના એમ કોમ ના, રાઈટ? જોઈએ હજી અ ટ્રુ કોપી ઓફ બીકોમ માર્કશીટ. સેના માટે? બીકોમ ના 1% જોવા. પછી અ ટ્રુ કોપી ઓફ એમ કોમ માર્કશીટ. સેના માટે? એમ કોમ ના 1% જોવા. અને હજી છેલ્લું એન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ સેના માટે? અનુભવ જોવા. અહીંયા તમારી એપ્લિકેશન પૂરી. પણ મિત્રો, આવું હું તમને એક બીજી શીખવાડ, આમાં મારે ક્યાં ચેન્જ કરવાનું ને એ જ શીખવાડવાનું છે. આ એપ્લિકેશન તમે કોઈ પણ સાહિત્યમાંથી લઈ શકશો એવું બિલકુલ નથી, કારણ મેં કરાવ્યું એમ જ લખવાનું એવું જરાય નથી. તમે બીજા સાહિત્યમાંથી પણ તૈયાર કરી શકશો, બીજા કોઈ પણ રીતે તમે તૈયાર કરી શકશો, કેમ કે આમાં કેવું થયું, બરાબર, તમને જેમાં અનુકૂળ આવે તે રીતે તમારે આમાં કરવાનું હોય છે, રાઈટ? બીજામાં કોઈ પેરેગ્રાફ કે કોઈ વાક્ય તમને ગઈમુખ સહેલું લાગ્યું તો લઈ શકાય, એમાં કઈ એવું નથી. આશા રાખું છું તમે એ સમજ્યા છો. હું તમને એક બીજું ટાઇટલ, એક બીજા પેપરમાંથી એક ટાઇટલ આપું, અને આ જ એપ્લિકેશનમાં આપણે કેટલો સુધારો કરવાનો હોય એ હું તમને બતાવું, એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં બહુ મોટા ચેન્જ હોતા નથી, નાનો નાનો ચેન્જ કરવાનો. જો એની હું અહીંયા ટાઇટલ લખું છું, આ જે ટાઇટલ છે એપ્લિકેશનનું એની ઉપર આ જગ્યામાં લખું છું, અને ટાઇટલ જે છે એ કંઈક આવું છે, પેપર નંબર 3 માંથી લઉં છું, અને ટાઇટલ આવું છે. જો અહીંયા પેન એનો રંગે ચેન્જ કરી નાખું એટલે તમને વધારે યોગ્ય રહે. જોજો, આમ છે કે શિવાની સર શું લખ્યું છે, બિડાણ એક જ મિનિટ, એક મિત્ર નું કઈક લેવાનું થાય છે, એક મિનિટ જોઈ લો. સાહી 12Y3, હા ફરી વાર બતાવજો, 12Y નો વિદ્યાર્થી છે. હલો, હા બોલો સર. બીડાણ નું ફરીથી કરો તો. બીડાણ, હા બીડાણ ફરીથી કરી દો. ઓકે ઓકે, થેન્ક યુ. હવે તમે મ્યુટ કરી નાખજો. હા ઓકે, રાઈટ. જો બિડાણ નું ફરી એકવાર જોઈ લઈએ. જો આ એન્ક્લોઝર છે ને એને કહેવાય બિડાણ. બિડાણમાં તમારે આ ટ્રુ કોપી ઓફ આ બધામાં લખવાનું, ટ્રુ કોપી ઓફ, ટ્રુ કોપી ઓફ. ટ્રુ કોપી એટલે ખરી નકલ. ખરી નકલ એટલે આપણે પ્રિન્સિપલના સહી સિક્કા કરાવીએ તે એને ખરી નકલ. કોની કોની કરાય? તો કે પેલા એલસી. એલસી શું કરવા માટે? એલસી એટલે લિવિંગ સર્ટિફિકેટ. એ તમારી જન્મ તારીખ, તમારું નામ, પિતાનું નામ વગેરે. પછી તો કે 10માની માર્કશીટ, પછી તો કે 12માની માર્કશીટ, પછી તો કે બીકોમની માર્કશીટ. એ કેમ ખબર પડે? અહીંયા જે આપણે લાયકાત લખી હોય ને, આ લાયકાત, આ લાયકાત એના આધારે આપણે લખવાનું થશે, રાઈટ? બીકોમની માર્કશીટ, પછી એમકોમની માર્કશીટ, અને છેલ્લે અનુભવનું પ્રમાણપત્ર. અ ટ્રુ કોપી ઓફ એટલે ખરી નકલ. અ ટ્રુ કોપી ઓફ એટલે ખરી નકલ. ખરી નકલ એટલે સહી સિક્કા વાળી નકલ. તમને ખબર હોય તો ટ્રુ કોપીના સિક્કા મરાવે. 10મું ને 12મું પાસ થઈએ, બરાબર, એટલે આચાર્યના સહી સિક્કા મરાવીએ. એના પર બ્લુ સિક્કા હોય છે, એમાં એક સિક્કો ટ્રુ કોપી એમ લખેલો પણ હોય છે. આચાર્યની સહી હોય, આચાર્યનો સ્ટેમ્પ હોય, અને એક બીજો સિક્કો બ્લુ કલરનો હોય, ટ્રુ કોપી એવો. એટલે એલસીની ટ્રુ કોપી, 10માની માર્કશીટની ટ્રુ કોપી, 12માની માર્કશીટની ટ્રુ કોપી, બીકોમની માર્કશીટની ટ્રુ કોપી, એમકોમના માર્કશીટની ટ્રુ કોપી, અને અનુભવનું પ્રમાણપત્ર, રાઈટ? આટલું તમારે બીડવું જોઈએ. શું કરવા? કે તમે જે કઈ બતાવ્યું છે, આ 1%, આ તમારું નામ, આ ઉંમર, એ બધું સાચું છે કે નહીં એ પણ ચેક કરવાનું હોય. તો મિત્રો, 10 મિનિટ જેવો સમય આપણી પાસે છે, એમાં હું તમને એક નવી એપ્લિકેશન સમજાવી દઉં. અહીંયા છે શિવાની એસ શર્મા, મારી પાસે એક પેપર સેટ છે, એ પેપર સેટની અંદર અત્યારે ત્રીજા પેપરમાં આપેલી છે, તો એ જ બેઠું કરાવું એટલે તમને ખ્યાલ આવે કેવું પૂછાય. ફ્રોમ 5 શિવ અપાર્ટમેન્ટ, શિવ અપાર્ટમેન્ટ, GIDC, GIDC,
Valsad writes an application for the post of a computer programmer in DMart, ISKCON Road, Ahmedabad. Write this application on her behalf. તેના વતી આ અરજી લખો. તો તમને ખ્યાલ આવી ગયો, શિવાની એ શર્મા 5C apartment GIDC વલસાડ અરજી કરે છે. શેની અરજી કરે છે? કોમ્પ્યુટર પ્રોગ્રામર ની અરજી કરે છે. ક્યાં કરે છે? ડીમાર્ટ ઇસ્કોન રોડ અમદાવાદ ની અરજી કરે છે. હવે આ જે એડ્રેસ હતું ધ્યેય વાળું, એને હું ચેન્જ કરું છું. આમાં હું ચેન્જ કરતો જાઉં, જોજો. રાઈટ, એટલે આ જે છે ધ્યેય પ્રજાપતિ વાળું, આ એડ્રેસ નીકળી જાય. આ એડ્રેસ નીકળી જાય એના બદલે શું આવશે? શિવાની વાળું એડ્રેસ આવી જશે. એટલે આ એડ્રેસ મેં કાઢ નહીં. આને બદલે હું લખું એડ્રેસ, અને એમ લખાશે આમ, જો શિવાની, શિવાની એસ શર્મા. પેલો અક્ષર કેપિટલ, બીજું 5C apartment. આ ફ્રોમ નો આવે, ફ્રોમ નો અહીંથી લખવાનું 5C apartment. પછી કોમા આવશે, GIDC, કોમા આવશે, વલસાડ, પૂર્ણ વિરામ આવશે. હવે તારીખ લખવાનું, હું અહીંયા લખું છું 12th, 12મી જુલાઈ 2021. તો સમજાઈ ગયા? એક સીધી લાઈનમાં, મારે બહુ સીધી લાઈન નથી, પણ એક સીધી લાઈનમાં તમે એક આછી પેન્સિલ લીટીને દોરી લખજો. પહેલો અક્ષર કેપિટલ, જ્યાં અલ્પવિરામ પૂર્ણ વિરામની જરૂરિયાત પડે તે કરજો, સીધું વ્યવસ્થિત અક્ષર. હવે તમને ખબર છે ડીમાર્ટ ઇસ્કોન રોડ અમદાવાદ, અહીંયા અરજી કરવાની છે. એ આ છે, અહીંયા આપણે કરશું. મેનેજર આવે, કેમ કે ડીમાર્ટમાં મેનેજર તો હોય જ, એટલે મેનેજર લખવાનું. પણ નીકળશે કયું? આ ત્રણ લાઈન નીકળી જશે. જો આટલું કાઢવાનું થશે, મેનેજર આવશે. અહીંયા પેલા શું આવશે? અહીંયા લખાશે ડીમાર્ટ, બરાબર છે, અલ્પવિરામ ટુ ધ મેનેજર, પછી ડીમાર્ટ ઇસ્કોન રોડ અમદાવાદ. તો હવે અહીંયા લખાશે ઇસ્કોન રોડ અલ્પવિરામ, અને પછી શું લખાશે? અમદાવાદ પૂર્ણ. આનો હું નિયમ, એક સીધી લીટીમાં અક્ષર, પહેલો અક્ષર કેપિટલ, અને જ્યાં અલ્પવિરામ પૂર્ણ વિરામ હોય ત્યાં લખવાનું MANAGER મેનેજર. ડીમાર્ટમાં મેનેજર જ હોય, પેલા મેનેજરને જ અરજી આપવાની. હવે તમે જુઓ આમાં શું ચેન્જીસ આવશે, અહીંયા નીકળી જશે, આ શબ્દ નીકળી જશે, નીકળી જશે ને, આટલા નીકળી જશે. તમે જુઓ શેની અરજી છે? કોમ્પ્યુટર પ્રોગ્રામરની આની અરજી છે. અહીંયા શું આવશે? અ કોમ્પ્યુટર પ્રોગ્રામર. હવે આ લાઈન બરાબર છે, આખો પેરેગ્રાફ બરાબર. With reference to your advertisement published in today's newspaper, I wish to apply for this post. My personal detail, qualification and experience are given below. હવે પર્સનલ ડિટેલ માં આ નામ નીકળી જશે, અહીંયા નામ આવી જશે. શું નામ આવી જશે? શિવાની, શિવાની એસ શર્મા, શિવાની એસ શર્મા, આવું નામ આવી જશે. પછી એડ્રેસ માં બરાબર છે, જન્મ તારીખ બરાબર છે,
एज बराबर, नेशनलिटी बराबर, पर्सनालिटी डाइनिंग, रीडिंग प्लेइंग क्रिकेट हवे छोकरी छे लखी शकाय प्लेइंग क्रिकेट एवं कहीं नहीं, लैंग्वेज इज नो बधो ज बराबर, कोई चेंजिस नहीं। हवे क्वालिफिकेशन आ बे तो मैं तमने कीधी थी एसएससी एचएससी आ बधु ज बराबर, अहीं चेन्ज थी जाए, અહીંયા ચેન્જ થઈ જશે, અહીંયા ચેન્જ, અહીંયા શું આવી જશે, અહીંયા આવી જશે બી સી એ, અહીંયા શું આવી જશે એમ સી એ, બી સી એ ને એમ સી એ થઈ જશે। હવે તમે એમ કહો સાહેબ મારે અહીંયા એમ એસ સી આઈ ટી લખવું છે તો લખાય, કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ લખવાનો, માસ્ટર લેવાનો, બી સી એમ સી એ, બાકી બધું બરાબર, આમાં કાંઈ ચેન્જીસ નહીં। હવે અહીંયા સાંભળજો, આઈ હેવ બીન સર્વિંગ એઝ, અહીંયા નીકળી જશે, આ નીકળી જશે, આઈ હેવ બીન સર્વિંગ એઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, ઇન આપણે કોઈ કંપનીનું નામ લખી નાખીએ, આ જીઓ માર્ટ, જીઓ માર્ટ રિંગ રોડ સુરત ફોર યુ 3 years, બાકીનું બેઠું, આઈ હેવ બીન સર્વિંગ એઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામર ઇન જીઓ માર્ટ રિંગ રોડ સુરત ફોર 3 years, રીઝન ફોર લિવિંગ ધ જોબ ફોર બેટર પ્રોગ્રેસ એક્સપેક્ટેડ સેલરી 25,000, મેનેજર ડીએસ દવે, આ આપણે રાખીએ પણ આ એક લીટી ચેન્જ કરશું, કેમ એ અહીં લખવી પડશે, જો જીઓ માર્ટ, જીઓ માર્ટ રિંગ રોડ સુરત, એ બધું એમને મેનેજર ડીએસ દવે જીઓ માર્ટ, ખાલી એટલું જ બન્યું, રિંગ રોડ સુરત, બાકી બધું સરનામું એમને લે, બાકીનું બીજું આપણે એમને રાખીએ, પ્રિન્સિપાલ એમ એન રાવ નવરી કોલેજ, સર ઇફ યુ ગીવ મી અ ચાન્સ ફોર એન ઇન્ટરવ્યુ, સી એચ એ એન સી યુ, ચાન્સ, ચાન્સ ફોર એન ઇન્ટરવ્યુ, આઈ વિલ શો માય એબિલિટી હોપિંગ ટુ અ ફેવરેબલ રિસ્પોન્સ, થેન્ક યુ, યોર્સ ફેરફુલી, અહીંયા નામ ફરી જશે, ધ્યેય પ્રજાપતિને બદલે શિવાની એસ શર્મા, શિવાની એસ શર્મા, એન્ક્લોઝર અ ટ્રુ કોપી ઓફ એલસી, અ ટ્રુ કોપી ઓફ એસએસસી માર્કશીટ, ટ્રુ કોપી ઓફ એચએસસી માર્કશીટ, અહીંયા ફરી જશે, શું આવી જશે બી સી એ માર્કશીટ, એમ સી એ માર્કશીટ, બસ બાકી કોઈ ચેન્જીસ નથી। તો તમે જોઈ શકો છો એપ્લિકેશન ટોપિક ખૂબ સરળ છે, જો આટલું જ બધામાં ચેન્જ હોય, તમે તમારી લાઈફ માટે જે એપ્લિકેશન બનાવો ને, તમારે એટલો જ ચેન્જ કરવાનો, અહીં તમારું નામ આવી જાય, સરનામું આવી જાય, અહીં તમારે જે અરજી કરવાની છે એ આવી જાય, અહીંયા તમારે જેની અરજી કરવાની હોય છે એ આવી જાય, પર્સનલ ડિટેલમાં એક વખત નામ તમારે લખવાનું હોય, પછી અહીં તમારી જન્મ તારીખ ને એ બધું તમારે તમારી રીતે લખવાનું હોય, તમારું સાચું, પરીક્ષામાં કોઈ એક વસ્તુ યાદ રાખો એટલે એ લખવાનું, બરાબર, પછી આ ચેન્જીસ આવે બીસીએ એમસીએ, બરાબર, આ એક ખાસ ચેન્જ કરવાનું, લાયકાત એક અહીંયા વાક્યમાં ચેન્જ કરવાનું, જે અહીંયા ભણ્યા હોય, જેની નોકરીઓ કરવાની હોય, જેની નોકરી હોય આ કમ્પ્યુટર પ્રોગ્રામર, એ જ અહીંયા આવે, અને એ પ્રમાણે કંપની અહીંયા ચેન્જ થતી જાય, બાકી બધું સેમ ટુ સેમ છે, તમે જોઈ લો। આવતીકાલે હું નેક્સ્ટ હજી એક એપ્લિકેશન કરાવીશ આવતીકાલના પીરિયડ, અને આવતીકાલના પીરિયડની અંદર વળી પાછું આમાં એક નવું ટાઇટલ તમને આપીશ, અને એ ટાઇટલ સાયન્સ સબ્જેક્ટ વાળું હશે, અને તમે જોજો આટલું જ ચેન્જ થશે, આજે રેડ અક્ષર દેખાય નહીં, નેક્સ્ટ પીરિયડમાં આપણે ગ્રીન પેન લેશું, અને આ રેડ મને ચેન્જ કરશું, જોજો થોડો ચેન્જ આવશે, એપ્લિકેશન બહુ સરળ ટોપિક છે, આવડી જાય એવો છે, અને એક વખત મોઢે કરો એટલે બધામાં લાગુ પડે, એટલે આશા રાખું છું કે તમે આ વસ્તુ સમજાવો, થમ કરજો, કાલે હજી એક પ્રેક્ટિસ કરાવીશ, એટલે આમાં કોઈને ન ખબર પડી હોય તો આવતીકાલે વધારે ખબર પડશે। ઓકે, ગુડ ગુડ ગુડ, ગુડ બાય, આવજો।
चलो बोला बेटा ना वो